ચાલુ વર્ષે ખેડૂતોને માથે ઘાત હોય તેવું લાગી રહ્યું છે. અતિવૃષ્ટિ, કમોસમી વરસાદને લઈને મફરી, કપાસ અને ડુંગળીના પાકને નુકસાનનો વારો આવ્યો છે. ચાલુ વર્ષે ખેડૂતો માથે ઘાત લાગી રહેલ છે. અતિવૃષ્ટિ, કમોસમી વરસાદને લઈને મગફળી, કપાસ અને ડુંગળીના પાકને નુકસાનનો વારો આવ્યો છે. જેતપુર તાલુકાના પીઠળિયા ગામના ખેડૂતે વાવેલ 5 વીઘાની ડુંગળી બગડી જતા ઉખેડીને ફેંકી દીધી હતી. આ વર્ષે આ વિસ્તારમાં અતિવરસાદ અને કમોસમી વરસાદના પગલે વાવેલ ડુંગળીમાં બગાડ આવેલો હતો, જેમાં પ્રથમ સુકારો અને જીવાત પડી જતા તૈયાર ડુંગળીનો પાક નિષ્ફળ જઈ રહેલો હતો, જેના પગલે ઉતારા ઉપર તૈયાર થઈ રહેલ ડુંગળીના પાકને ઉખેડીને ફેંકી દેવાનો વખત આવેલ હતો. સરકાર દ્વારા ખેડૂતોને હજુ કપાસ અને મગફળીનો પાક વીમો પણ ચૂકવવામાં આવેલ નથી અને તેમાં ડુંગળી જેવા પાકથી થોડી રાહત મળે તેમ હતી, હવે તેમાં પણ રોગને લીધે ઉખાડી ફેંકવી પડે તેમ છે, ત્યારે ખેડૂતોનો પડ્યા ઉપર પાટો સ્થિતિ સર્જાઈ છે. સુરેશ ભાલિયા, ZSTV, જેતપુર. આપણે 5 વીઘામાં આપણે ડુંગળી વાવી હતી અને તદ્દન નુકસાન થયું છે અને આ છેઠે આ પારે નાખી દીધી છે અને ખર્ચો થયો છે 50,000નો, એની અમે વળતર કાંઈ જડી નથી બરાબર. અને આ વરસાદને, કમોસમી વરસાદને હિસાબે ડુંગળી બધી હાવ ફેંકી દેવી પડી છે, કોઈ જાતનું 1% ઉત્પાદનને નામે આવ્યું નથી. કેટલા વીઘામાં વાવવામાં આવી હતી, કેટલા વીઘામાં અત્યારે બગાડ થઈ ગયો? આપણે 5 વીઘામાં વાવી હતી ને 5-5 વીઘામાં બગાડ થઈ ગયો. તમારી નજરે તમે જોઈ લો, આખી આખી ડુંગળી નાખી દીધી છે. કેટલો ખર્ચો થયો? ખર્ચો થયો છે 50,000નો. ઉપજ કેટલી આવે આમાં? આમાં ઉપજ તો ભાવ સારા હોય તો સારી આવે, પણ ઓનની સાલ એમ ખેડૂને ઉપજને નામે ઓમ કાય છે. એને જી છે એ છે ને આ વચોટિયા ને એ છે દલાલો ને એ વચારે ડુંગળી સંગ્રહખોર ખાઈ. અત્યારે ડુંગળીના ભાવ વધ્યા એટલે ઓહાપો ભારત દેશની આખા અંદર બોલાવો મળ્યો છે, પરંતુ હકીકતની સ્થિતિ કોઈ જાણતું નથી, જોતું નથી. હાલની અંદર ડુંગળીનું જે ઉત્પાદન થયું છે જે માત્ર 60% થયું છે, 40%ની અંદર નુકસાની ગઈ છે. આની અંદર એવો રોગ આવ્યો છે પહેલી વખત, જ્યારે કોઈ રોગ નથી આવો, કોઈ આવતો નથી. અત્યારે ડુંગળી સાવ તદ્દન અમુકને નિષ્ફળ ગઈ છે, હાવ બગડી ગઈ 40% લોકોને. અને જે ઉત્પાદન 100 મણનું થવું જોઈએ વીઘે, એ માત્ર 40 મણનું જ થયું છે. તો આવી સ્થિતિ કોઈ જાણતું નથી, માત્ર વિરોધ કરે છે. હવે તમે જુઓ, મોબાઈલના ભાવ વધે છે, ગાડીઓના ભાવ વધે છે, પેટ્રોલના ભાવ વધે છે, પછી અન્ય લોકો ઇલેક્ટ્રોનિક વસ્તુના ભાવ વધે છે, ત્યારે કોઈ વિરોધ નથી કરતું. પરંતુ આ ડુંગળીના ભાવ વધે એટલે તમામ લોકો બહાર નીકળી જાય છે, ડુંગળીના હાર પર નીકળી જાય છે અને વિરોધ કરવા માંડે છે. છેલ્લા 10 વર્ષમાં 1 વાર ભાવ વધ્યો તો તમે વિરોધ કરવા માંડ્યા છો અને એમ કહેશો કે સરકાર મોંઘવારી લડે છે. તો મોંઘવારી તમને ડુંગળીમાં જ લડે છે. જે વચેટિયાઓ પૈસા ખાઈ જાય છે એમાં કોઈને દેખાતું નથી. આના ભાવ વધે એટલે દેખાણું, પેટ્રોલના ભાવ એવડા થયા, મોબાઈલના એવડા ભાવ થયા, કોઈને દેખાતું નથી. હવે તમે હોટલમાં ખાવા જાઓ તો 100 રૂપિયાની લે છે, ત્યાં 200 રૂપિયા 500 રૂપિયા થઈ ગયા, ત્યાં કોઈને નડતું નથી. ક્યાંક રહેવા જાઓ રૂમમાં ભાડું રાખીને, ત્યાં કોઈ નડતું નથી. માત્ર આ જ નડે છે, હોનીઓ પોતાના કબાટમાં ડુંગળી રાખીને હું વિરોધ કરે છે કે ડુંગળી કબાટમાં રાખવાની છે. તો તમારા હોનાના ભાવ હોય છે તેમાં કોઈ કબાટ વિરોધ ન થયો. એટલે તમામ લોકો જે કાંઈ પણ જાહેરાત વિચાર્યા વગર વિરોધ કરે છે, અને મારા નમ્ર અપીલ છે, તમે જોવો નાના ખેડૂતને, તમે એક તો મરી ગયા છે આવાને, તમે મારવાનો એને હજી પ્રયાસ ન કરો અને એને સથવારે ઉભા રહ્યો. તમને 125 રૂપિયાની ડુંગળી એક વખત લેવામાં તમને કાંઈ વાંધો નહીં આવે. ખરેખર જોવો તો તમને 500 રૂપિયાની 250 રૂપિયાની પિક્ચર જોવા જાઓ, મૂવી જોવા જાઓ છો, તમને નડતું નથી તો 125 રૂપિયાની ડુંગળી તમને કેમ નડે? એટલે તદ્દન ખોટો વિરોધ છે અને આ વિરોધને બંધ થવો જોઈએ. અને ખરેખર ડુંગળીના ભાવ 10 વર્ષે વધ્યા છે, સ્વીકારો અને ડુંગળી ખાઓ એવું મારું નમ્ર નિવેદન છે બધા લોકોને.